નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 7 ની અંદર આગળનું જે પ્રકરણ છે બીજગણિતીય પદાવલી પ્રકરણ નંબર 12 એના વિશે આપણે જોઈએ. મિત્રો, બીજગણિતીય પદાવલી તો તમે પદ વિશે અંદર જોયું, આપણે જોઈ ગયા છીએ. હવે ધોરણ 6 ની અંદર આપણે બીજગણિતીય પદાવલી વિશે જે થોડી થોડી માહિતી જોઈ હતી એના વિશે આપણે પુનરાવર્તન કરીએ કે કોઈ અજ્ઞાત સંખ્યા ધારવી હોય, ધારો કે આપણે લખતા હોઈએ છીએ તો એના માટે અંકો વિશે તો આપણને ખ્યાલ છે કે 1 2 3 4 5 6 7 આ પ્રકારના અંકો છે, પરંતુ હવે આપણે જે એની સાથે જે a b c d અને એ રીતે x y z પ્રકારના જે સ્મોલ કેપિટલ જોડાયેલા હોય છે એને આપણે શું કહીએ છીએ અને એની ક્રિયા શું હોય છે એના વિશે આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ 5x y માઇનસ 3z. અહીંયા 5xy માં માઇનસ 3z એટલે બાદ કરવામાં આવે છે. એમ 5 નો એટલે 5 નો અને x નો અને y નો શું છે? 5 નો x નો અને y નો શું છે? ગુણાકાર છે. આ પદાવલી કઈ રીતે બની? 5xy માઇનસ 3z કઈ રીતે પદાવલી બની છે, કઈ રીતે મેળવવામાં આવી છે, કેવી રીતે બને છે? અહીં આપણે પદાવલી જે છે એ કેવી રીતે પદાવલી બની છે એના વિશે આપણે જોવાનું છે. તો આ પદાવલી કઈ રીતે બની? તો 5xy માં પહેલા જોઈએ x અને y નો ગુણાકાર શું છે? xy. x અને y નો ગુણાકાર શું છે? xy. હવે એ xy નો વળી પાછો 5 સાથે શું કર્યો છે? ગુણાકાર છે. અહીંયા y નો ગુણાકાર 5 સાથે કરતા 5xy મળે છે, અથવા તો 5 નો xy સાથે ગુણાકાર કરતા 5 નો xy મળે છે એમ કહેવામાં ચાલે છે. પછી શું છે? 3z માં 3 અને z નો ગુણાકાર 3z મળે છે. હવે અને લાસ્ટમાં 5xy માંથી 3z ને બાદ કરતા 5xy માઇનસ 3z મળે છે. તો આ જે પદાવલી છે આ બંને પદો કઈ ક્રિયાથી જોડાયેલા છે? તો બાદબાકીની ક્રિયાથી જોડાયેલા છે. એના વિશે આપણે જોયું અને કઈ રીતે પદાવલી બની એના વિશે આપણે જોયું. અહીંયા બીજું તમને આગળ આપણે જોઈએ કે કોઈ પણ પદાવલી આપેલી હોય એની અંદર ચલ કોને કહેવાય, ચલ સાથે જે સંખ્યા છે એને શું કહેવાય એના વિશે પણ આપણે જોવાનું છે. એના વિશે પણ આપણે એક ઉદાહરણ જોઈએ કે 3/m માં ચલ કોણ છે? તો y અને m કોણ છે? ભાઈ ચલ છે. 3/m માં y અને m એ ચલ છે y n સાથે 3 એ કઈ ક્રિયામાં છે? તો ગુણાકારની ક્રિયામાં. એટલે ત્રણ સંખ્યાઓ તો ગુણાકારમાં છે, પણ જે સંખ્યાત્મક હોય છે એને શું કહેવામાં આવે છે? ચલ સાથે જે સંખ્યાત્મક સંખ્યા રહેલી હોય છે એને શું કહેવામાં આવે છે? તો સહગુણક. અને 3 એ y n નો શું છે ભાઈ? સહગુણક છે. શું છે? એનો સહગુણક છે. તો આ દરેક પોતાની ગણતરીમાં ઉતારી લો. હવે મિત્રો આપણે સહગુણક વિશે જોયું તો ચલ સાથે જે સંખ્યાત્મક અવયવ જોડાયેલો હોય છે તેને એનો સહગુણક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ પદાવલીના પ્રકાર. તો પ્રકારની અંદર એક પદી કોને કહેવાય? તો એક પદી એટલે કે જે પદાવલીમાં માત્ર એક પદ હોય તેને શું કહેવામાં આવે? એક પદી. એટલે કે એક પદી એટલે કે જે પદાવલીમાં એક પદ હોય તેને શું કહે છે ભાઈ? એક પદી કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો 5x 3 એમ એમ અહીંયા એક જ સંયોગમાં
છે શું તરફ લેવું છું તો માઈનસ ay વત્તા 3x વત્તા 5y 5 m અહીંયા 1 2 3 પદો છે એટલે કેવું બતાવે છે ત્રિપદ કહેવામાં આવે છે ચાર ચતુષ્પદી ચાર પદો ચતુષ્પદી એટલે કહેવામાં આવે છે ચાર થી વધારે પદોની જોડી તેને બહુપદી પણ બહુપદી કહેવામાં આવે છે હવે આપણે જોઈએ સજાતીય પદો અને વિજાતીય પદો જોઈએ તો એટલે આપણે દરેક વિદ્યાર્થીએ આ પોતાનું લખવું ન લખ કર્યું કે એક પદી કોને કહેવાય કે જે પદોની માં એક પદ હોય તેને એક પદી કહેવામાં આવે છે બે પદી કોને કહેવાય કે જે પદાર્થો બે પદ હોય પદોની સંખ્યા બે હોય તેને દ્વિપદી પદોની સંખ્યા જે ત્રણ હોય તેને ત્રિપદી કહેવામાં આવે છે દરેક મિત્રએ પોતાનું લખવું આ લખી લો હવે આપણે આગળ જોઈએ કે સજાતીય પદો અને વિજાતીય પદો હવે સજાતીય પદો કોને કહેવાય કે સજાતીય મિત્રો પહેલો ઉદાહરણ તરફ સમજીએ કે તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે સજાતીય પદો કોને કહેવાય અહીંયા તમને ઉદાહરણથી ડાયરેક્ટ સમજાવું કે 5 xy અને 3 xy તો જો મિત્રો અહીંયા 5 xy અને 3 xy સહગુણકને ધ્યાનમાં લેવાનું નથી માત્ર અને માત્ર કોને ધ્યાનમાં લેવાના તેના ચલોને y અને
Oh.
જોઈએ p અને q નો ગુણાકાર p અને q નો ગુણાકાર બરાબર p ગુણ્યા q બરાબર શું થાય મિત્રો p q હવે એનો ચતુર્થ ભાગ એટલે 4 વડે શું કરો ભાગો અથવા 1 ગુણ્યા 1 ચતુર્થાંશ વડે ગુણો તો ડાયરેક્ટ આપણે p q નો ચતુર્થ ભાગ બરાબર p q ભાગ્યા શું કરવાના 4 ओके तो बाकी का जे विद्यार्थी છે કે તમે જાતે બનાવી લેજો બનાવી આપું છું તમને કે શું કે છે આગળ આઠમા નંબર લો સાતમા નંબર લખો કે y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા y અને z ના ગુણાકાર માંથી 10 બાદ કરો તો y અને z ના ગુણાકાર માંથી 10 તમારે તમારા નોટબુકમાં લખી લેવાનું અને બાકીનું જે સ્વાધ્યાય છે આપણે